तो समझिए मित्रों, आज आप हदक्रिया नियमन एटले के हृदय जे छे ई केवी रीते काम करे छे, ना काम करे छे नहीं, केवी रीते एनुं नियमन थाय छे, काम केम करे छे ई तो आपणे जोयुं। एसे गांठ छे, एवी गांठ छे, एमांथी प्रवाह उत्पन्न थाय छे, प्रवाह पसार थाय छे। हवे हदक्रियानुं नियमन जे छे ने તે સામાન્ય રીતે સ્વયં રીતે ચેતાતંત્ર દ્વારા એન્ડ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા એમ ત્રણ રીતે થાય। હવે સ્વયં રીતે કઈ રીતે, તો એ આપણે ભણી ગયા કે એસ એ એન્ડ એવી ગાંઠ દર મિનિટે 70 થી 75 વખત હૃદય ધબકે, તેટલા પ્રમાણમાં પ્રવાહ પસાર કરે છે અથવા તો સક્રિય બને છે અથવા તો કેલ્શિયમ જે છે એની આવન જાવન કરે છે। તો એ આપણને ખબર છે। આગળ ચેતાતંત્ર દ્વારા, આની અંદર આપણે ભણી ગયા કે પરાનુકંપીતંત્ર અનુકંપીતંત્ર, જો પરાનુકંપીતંત્ર સક્રિય થાય તો એના ચેતાંતમાંથી એસિટાઇલકોલિનનો સ્ત્રાવ થાય। આ એસિટાઇલકોલિન એસએ ગાંઠ અને એવી ગાંઠના જે હદ સ્નાયુ છે એના રિસેપ્ટર ઉપર બેસે, એના રિસેપ્ટર ઉપર બેસે એટલે કેલ્શિયમ મુક્ત થવાનો દર ઘટે અને સ્નાયુ સંકોચન ઘટે, ધીમું પડે, સ્નાયુ સંકોચન ધીમું પડે, હાર્ટ રેટમાં ઘટાડો થાય, ધબકારા ઘટે। આ આપણે ભણી ગયા ક્યારનું। એવી જ રીતે જો અનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય તો એના ચેતાંતમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય। આ એડ્રીનાલિન છે તે એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસે, સીએ પ્લસ ટુ મુક્ત થવાનો દર વધે, સ્નાયુ સંકોચન ઝડપી બને, ઝડપી બને અને હાર્ટ રેટમાં વધારો થાય, હાર્ટ રેટમાં વધારો થાય। અંતઃસ્ત્રાવી તંત્ર તમે ભણી ગયા કે અનુકંપી તંત્ર સક્રિય બને ત્યારે એડ્રીનલ ગ્રંથિ દ્વારા એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય। આ એડ્રીનાલિન એસે ગાંઠ, એવી ગાંઠ કે ઇવન સાદા જે સ્નાયુ કોષ છે, બધા જ સ્નાયુ કોષો ઉપર એડ્રીનર્જિક રિસેપ્ટર છે એની સાથે બેસે, જેથી અંતઃકોષ રસજાળમાંથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી સીએ પ્લસ ટુ મુક્ત થવાનો દર વધે, ઝડપી સ્નાયુ સંકોચન, હાર્ટ રેટમાં વધારો થાય। તો આપણું જે હૃદય છે એ આપમેળે પણ ધબકે છે, અનુકંપી પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો હાર્ટ રેટમાં ઘટાડો થાય, અનુકંપીમાં વધારો થાય। ઉપરાંત અનુકંપી તંત્ર છે એ એડ્રીનલ ગ્રંથિને સક્રિય બનાવે, એડ્રીનલ ગ્રંથિ દ્વારા પણ એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય, જે પણ એસે ગાંઠ, એવી ગાંઠ અને બધા જ સાદા સ્નાયુ કોષ કે જેની સપાટી ઉપર એડ્રીનર્જિક રિસેપ્ટર છે ત્યાં બેસે અને હાર્ટ રેટમાં વધારો કરે। મિત્રો, એડ્રીનાલિન છે ને, એડ્રીનાલિન એના બે રોલ છે। એડ્રીનાલિન આપણા શરીરમાં એક ચેતાપ્રેષક દ્રવ્ય અને
અંતઃસ્ત્રાવ એમ બંને તરીકે બંને રોલમાં વર્તે છે. એડ્રિનાલિન એડ્રિનલ ગ્રંથિ દ્વારા પણ ઉત્પન્ન થાય, એઝ અંતઃસ્ત્રાવ સ્વરૂપે રુધિરમાં ભળે અને આખા બોડીમાં જાય, જે સ્થાને એડ્રિનર્જિક રિસેપ્ટરો અહીંયા અફેક્ટ કરે. ઉપરાંત અનુકંપી ચાલક ચેતા છે એના ચેતાંતમાંથી પણ એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય. પણ એસેટાઇલ કોલિન છે ને એ ખાલી ચેતાપ્રેષક દ્રવ્ય જ છે, તે અંતઃસ્ત્રાવ તરીકે વર્તતું નથી. મીન્સ કે એક પણ ગ્રંથિઓ એવી નથી કે જે એસેટાઇલ કોલિનનો સ્ત્રાવ કરતી હોય, ફક્ત ચેતાના ચેતાંત દ્વારા જ એસેટાઇલ કોલિનનો સ્ત્રાવ થાય. તો આખી જે હૃદયની ક્રિયા છે ને એનું નિયમન આવી રીતે થાય. રેડી? ચાલો હવે બે વાત મારે કરવી છે. જોજો મિત્રો કે હદ સ્નાયુ કોષમાં કેલ્શિયમ ક્યાંથી મુક્ત થાય, કેલ્શિયમ ક્યાંથી મુક્ત થાય? તો તમે કહેશો કે સાહેબ તમે 108 વખત બોલ્યા છો કે આ કેલ્શિયમ અંતઃકોષરસ જાળમાંથી મુક્ત થાય. પણ આજે હું બીજો સોર્સ પણ કહીશ. કોષની અંદર અંતઃકોષરસ જાળ અને બીજી એક રચના જેને સૂક્ષ્મ નલિકા કહેવાય. આ સૂક્ષ્મ નલિકાઓ મીન્સ કે માઇક્રોટ્યુબ્યુલ્સ એન્ડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ એમ બંને સ્થાનેથી બંને જગ્યાએથી કેલ્શિયમ મુક્ત થાય. સૂક્ષ્મ નલિકા શું હોય ખબર છે? હું તમને સાદી રીતે સમજાવું છું. આમ તો તમે કોષ નામના ચેપ્ટરમાં ભણશો કે આ કોષ છે ને, આ કોષની અંદર આવી રીતે આવી ઘણી બધી નળીઓ આમ નલિકાઓ આમ ફેલાયેલી હોય, વિસ્તરેલી હોય, આને સૂક્ષ્મ નલિકા કહેવાય. એમાંથી પણ કેલ્શિયમ જે છે બહાર નીકળે. રેડી? ચાલો વધી આગળ. આપણે હવે ફરીથી મિત્રો વાત કરીએ હદચક્ર. મેં તમને કીધું હતું કે હદચક્ર બે દિવસે માંડ સમજાશે. ચલો ફરીથી ટૂંકી રૂપરેખા આપું છું. હદચક્ર એક ધબકારો થવા માટે લાગતો સમય 0.8 સેકન્ડ. તો પ્રથમ 0.10 સેકન્ડ દરમિયાન કર્ણક, ક્ષેપક, રુધિરની દિશા, વાલ્વની પરિસ્થિતિ એન્ડ અવાજ. ચાલો પ્રથમ 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકનું સંકોચન થાય છે એટલે કે સિસ્ટોલ, ક્ષેપક વિકોચન અવસ્થામાં હોય ડાયસ્ટોલ. આ દરમિયાન રુધિર કર્ણકમાંથી ક્ષેપકમાં જાય, એવી વાલ્વ ખુલે, વાલ બંધ થાય ત્યારે જ અવાજ આવે. એવી વાલ એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ, મીન્સ કે દ્વિદલ અને ત્રિદલ વાલ. ચાલો અવાજ તો કે નો. ત્યાર પછીની 0.30 સેકન્ડ દરમિયાન શું થાય છે? કર્ણકનું સંકોચન ક્ષેપકનું સંકોચન, ક્ષેપક સિસ્ટોલ, ડાયાસ્ટોલ, બરાબર. રુધિરની દિશા તો કે આવા સમયે ક્ષેપકમાંથી ધમનીઓમાં, મીન્સ કે ડાબું ક્ષેપક હોય તો મહાધમનીમાં, જમણું ક્ષેપક હોય તો ફુફ્ફુસ ધમનીમાં રુધિર જાય, બરાબર. ચાલો આગળ. વાલ્વની પરિસ્થિતિ, એવી વાલ્વ બંધ થાય, અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે, એવી વાલ બંધ થાય એટલે સાઉન્ડ S1, પ્રથમ સાઉન્ડ લબ અવાજ આવે. લબ જે સ્ટેથોસ્કોપ દ્વારા આપણે સાંભળી શકીએ, બરાબર. ત્યારબાદની 0.40 સેકન્ડ દરમિયાન કર્ણકનું ડાયાસ્ટોલ, એ તો ડાયાસ્ટોલની ડાયાસ્ટોલ, આનું ડાયાસ્ટોલ, બરાબર.
હવે વિચારવાનું છે કે ક્ષેપક છે ને પાછું આમ થાય ને એટલે ઓલો વાલ ખુલી જાય. ઓલો એટલે કયો વાલ ખુલે? તો કે એવી વાલ ખુલે, એવી વાલ્વ ખુલે. એવી વાલ ખુલે એટલે રુધિર ક્યાંથી ક્યાં જાય? તો કે કણકમાંથી ક્ષેપકમાં જાય. મિત્રો, 70% રુધિર આ સમયગાળા દરમિયાન આવે છે, ઓનલી 30% રુધિર આ સમયગાળા દરમિયાન આવે છે. આ કોમ્પ્લેક્સ છે, આ નથી સમજાતું લોકોને, એટલે જ મેં ફરીથી તમને કીધું. પછી અર્ધ ચંદ્રાકાર વાલ શું થાય? બંધ થાય. મિત્રો, વાલ બંધ થાય ત્યારે એસ ટુ ડબ, સાઉન્ડ ટુ ડબ અવાજ આવે. હવે કણકમાંથી રુધિર ક્ષેપકમાં ગયું, પાછું ગયું, તો વૈચે અહીંયા ભરાવાનું હોવું જોઈએ ને. તો આ સમયે જ્યારે ક્ષેપક છે એનું સંકોચન થતું હોય અને કણકનું ડાયસ્ટોલ થતું હોય, ત્યારે આવા સમયે મહાશિરામાંથી કાંઈ બુદ્ધિ નું હાલે તો મેં આમ હલાવવાની, મહાશિરામાંથી કણકમાં રુધિર પહોંચે. કઈ બુદ્ધિ? દેશી બુદ્ધિ. કણકમાંથી વયું ગયું, ખાલી થઈ ગયું, પાછું કણકમાંથી જવા દેવાનું છે તો અહીંયા ભરવું પડે પેટ્રોલ. સિમ્પલ, પૂરું થઈ ગયું. લ્યો, ફરીથી કહું છું, ગોર કરજો, જુઓ, કાંઈક નવું શીખીએ. સાંભળજો, ભૂસીને કહું એટલે તમારું ધ્યાન વધારે જાય. જોજો, સ્ટ્રોક વોલ્યુમ, સાદી ભાષામાં લખો, ઇંગ્લિશ ઓછું ફાવે આપણને. સ્ટ્રોક વોલ્યુમ, વોલ્યુમનો સ્પેલિંગ ફાવે, સ્ટ્રોક વોલ્યુમ. સ્ટ્રોક સાહેબ, સ્ટ્રોકનો મિનિંગ શું? ઝટકો, આમ ફટકો લાગવો, આમ આમ ન આવે ઓલું ક્રિકેટમાં સ્ટ્રોક માર્યો દ્રવિડે, દ્રવિડે તો કોઈ દી નથી માર્યો પણ સહેવાગે સ્ટ્રોક માર્યો એમ. સ્ટ્રોક, સ્ટ્રોક વોલ્યુમ એટલે શું? તો કે એક ધબકારા દરમિયાન ડાબા ક્ષેપકની દિવાલ દ્વારા અથવા તો ડાબા ક્ષેપક દ્વારા, દિવાલ નથી લેવું, ડાબા ક્ષેપક દ્વારા મહાધમનીમાં જતા રુધિરનું, પેન બદલાવું છું મિત્રો, રુધિરનું કદ. એટલે કે એક ધબકારો થાય ને, એક ધબકારો, એક ધબકારા દરમિયાન ડાબા ક્ષેપકનું આમ સંકોચન થાય ને, અને જેટલું રુધિર જાય ને, એ જે રુધિરનું કદ છે, એ જે વોલ્યુમ છે ને, એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય, અથવા મેડિકલની ભાષામાં આમ કહેવાય, લેફ્ટ વેન્ટ્રિકલ સ્ટ્રોક વોલ્યુમ. ડાબા ક્ષેપકનું સ્ટ્રોક વોલ્યુમ શું છે? તો એનું સ્ટ્રોક વોલ્યુમ છે 70 ml. મીન્સ કે એક ધબકારો થાય ને ત્યારે 70 ml રુધિર છે ને એ મહાધમનીમાં જાય. તો ગણિતવિદો આવી જાજો, તો એક મિનિટમાં હૃદય દ્વારા કેટલું રુધિર શરીરમાં અથવા તો મહાધમનીમાં જતું હશે? યસ, એક ધબકારો થાય ને સાહેબ તો એમાં 70 ml જાય, તો એક મિનિટમાં કેટલું થતું હોય? હા, વેરી ગુડ. કેટલા ધબકારા થાય? તો કે એનું સૂત્ર છે હાર્ટ રેટ ઇન્ટુ સ્ટ્રોક વોલ્યુમ, સ્ટ્રોક વોલ્યુમ SV. કેટલા ધબકારા થાય? તો કે ધારો કે આપણે લઈએ 75 ધબકારા થાય એક મિનિટમાં, 75 ધબકારા, 70 થી 75ની રેન્જમાં હોય નોર્મલ એડલ્ટ વ્યક્તિની અંદર, પુખ્ત વ્યક્તિની અંદર. સ્ટ્રોક વોલ્યુમ 70 ml છે, 70 ધબકારા પર મિનિટ. રેડી? તો કરો જો એનો સરવાળો, 5000 ml પર મિનિટ. મિત્રો, એકમ છે ને હંમેશા બહુ ચોખ્ખો લખવો, બને ને તો ગુજરાતીમાં લખવાનો.
मिली पर मिनिट, यस एप्रोक्सिमेट, एटले के आपणुं हृदय 5 लीटर रुधिरनुं पंपिंग करे छे पर मिनिटे, જેને કાર્ડિયક આઉટપુટ કહેવાય. શું કહેવાય? આનો સ્પેલિંગ ફાવે છે એટલે ઇંગ્લિશ લખું છું, કાર્ડિયક આઉટપુટ. તો કાર્ડિયક આઉટપુટ એટલે શું થાય? તો કે કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ એક મિનિટમાં હૃદય દ્વારા પમ્પિંગ થતું, આનો એ ફાવે છે સ્પેલિંગ, પમ્પિંગ થતું થતાં રુધિરનું કદ, એને કાર્ડિયક આઉટપુટ કહેવાય. ચાલો મેથ્સ વિદો ધ્યાન આપજો. રમેશભાઈનું સ્ટ્રોક વોલ્યુમ 50 ml છે અને કાર્ડિયક આઉટપુટ 5000 ml છે, તો રમેશભાઈના ધબકારા શોધો. સિમ્પલ, કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ, હાર્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ કાર્ડિયક આઉટપુટ ડિવાઈડ બાય SV. કાર્ડિયક આઉટપુટ 5000 ml ના છેદમાં સ્ટ્રોક વોલ્યુમ 50 ml. સિમ્પલ, ml ઉડે, આ મીંડું જાય આ મીંડું જાય, 500 ના છેદમાં 5 બરાબર 100 બીટ્સ પર મિનિટ. હાર્ટ રેટ બીટ્સ પર મિનિટ નહીં એટલે મિનિટ જ થઈ, તો 100 જેટલા ધબકારા હોય જો રમેશભાઈમાં અને એનું સ્ટ્રોક વોલ્યુમ 50 થાય તો પર મિનિટે 5000 ml જે છે એ રુધિરનું પમ્પિંગ થાય. તો શું તમે કહી શકો કે એક દિવસમાં કેટલું થતું હશે? યસ, તો એક દિવસમાં હૃદય કેટલા લીટર રુધિરનું પમ્પિંગ કરતું હશે? ફક્ત વિચારો. સાહેબ ક્યાં સુધી કામ કરે? 100 વર્ષ સુધી હૃદય કામ કરે છે. મોટર બદલાવી નથી પડતી, આપણે પાણીની મોટર નાખી હોય ને તો એ બદલાવી પડે. એકની નાખી હોય, 5ની 2ની 10ની, મીન્સ કે 1 હોર્સ પાવર, 2 હોર્સ પાવર, 5 હોર્સ પાવર, 10 હોર્સ પાવર. તો આને કહેવાય કુદરતની કમાલ. કાંઈ વાંધો નહીં, કુદરતે કમાલનું હૃદય આપેલું છે, પણ આપણે અમુક બાબતોના લીધે એને નુકસાન પહોંચાડીએ છીએ. અમુક આપણી એક્ટિવિટી, અમુક આપણી આદતો જે આપણને હૃદય રોગ તરફ દોરી જાય છે. તો આપણા મનની અંદર ઘણા લાંબા સમયથી રહેલા હૃદયના રોગો, જેમ કે બ્લડ પ્રેશર અથવા BP શું છે, બ્લડ પ્રેશર વધવાના કારણો શું છે, એને કેમ ઓવરકમ કરી શકાય, ઉપરાંત હાર્ટ એટેક શું છે, છાતીનો દુખાવો શું છે, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. આપણે ગુજરાતી પિક્ચર જોઈ ને એમાં આવું આવે કે એક વૃદ્ધ વ્યક્તિ હોય, એને છાતીમાં દુખાવો ઉપડે ને શ્વાસ લેવામાં તકલીફ પડે, આ રોગને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કહેવાય. તો એ શું છે? તો આ છે હૃદયની બધી અનિયમિતતાઓ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હૃદયની અનિયમિતતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ઘણું બધું જાણવા મળશે, શું પ્રિકોશન લઈ શકાય આપણા જીવનની અંદર એના વિશે પણ ખ્યાલ આવશે, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમને મજા આવશે સમજવાની. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.